राजकोट માં લોક સાહિત્યકાર દેવાયત ખવડે કરેલા હુમલાનો કેસને લઈ ઇજાગ્રસ્ત યુવકના માતા સહિત ક્ષત્રિય સમાજની મહિલાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી. દેવાયત ખવડની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી. રાણા મયુરસિંહના મમ્મી છું અને મારા દીકરાને પહેલા થોડાક ટાઈમ પહેલા બોલાચાલી એકબીજાને થઈ હતી તો એનું સમાધાન કરવા પણ બધી જગ્યાએ રજૂઆત કરી હતી, કોઈએ સાથ ન આપ્યો સમાધાન કરવાનો. અને અત્યારે પાછળથી ઘા કર્યો અને ખબર પણ નહોતી. ઓફિસેથી ઉતરતો તો ની ગોઠવાઈ ગયા હતા, નંબર પ્લેટ વગરની ગાડી હતી અને હથિયાર એમાં હતા અને એની ગાડીમાં બેસવા ગયો તો પાછળથી ઘા કર્યો મારા દીકરાને. એકલો જ હતો અને આ બધું ષડયંત્ર આગળથી જ કરેલું છે. આ એના ઘરેથી બધાને એડમિટ ક્યાંક બીજે કરી દીધા છે, કોઈ ઘરે નથી. અને અમુક જણા એને સાથ આપે છે, જે આપતા હોય મારે મને નથી ખબર. એને કુદરત લેખા લેશે, એને સાથ દેશે ને એને તો. બાકી રજૂઆત મારી એટલી છે અમારા બધા બહેનોને કે ધરપકડ વહેલા હાર કરે બને ત્યાં. જય માતાજી. હું પદ્મિની બાવાડા અને આજે અમે ક્ષત્રિય સમાજના દરેક બહેનો એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આપણા અમારા સમાજના દીકરા મયુરભાઈ જે કોંઢના છે અને એમના બે નાના નાના દીકરીઓ છે અને દેવાયત ખવડભાઈએ પાછળથી જે આ ઘા કરેલ છે એની માંગણી કરવામાં આવી છે કે સખતમાં સખત એને સજા થાય અને સરઘસ કાઢવામાં આવે. અમારી એવી જ માંગણી છે કે આ રીતના કોઈને ન જેવી બાબતમાં એને પાછળથી હુમલો કર્યો છે તો આ એને શોભા નથી દેતું અને અમારી માંગણી છે કે તાત્કાલિક એને અમારી સામે રજૂ કરવામાં આવે.